અમારી D9 ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ। વંથલી પંથકમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાથી ખેડૂતોની ઢગલા બંધ કેરી ખરી પડી છે। વાવાઝોડાના કારણે કેરીના પાકને ભારે નુકસાન થતા ખેડૂતો સરકાર પાસે રાહત પેકેજ માંગી રહ્યા છે। ચાલુ વર્ષે વારંવાર થતા કમોસમી વરસાદના પગલે ખેડૂતોને ભારે નુકસાન થયું છે। વંથલી પંથકમાં આવેલા કમોસમી વરસાદ અને પવનના કારણે આંબાના પાકને ખૂબ જ મોટું નુકસાન પહોંચ્યું છે। આ પંથકના ખેડૂતો પોતાના આંબાના બગીચા કેરીઓ સાફ કરતા નજરે પડે છે। ચાલુ વર્ષે હવામાન અનુકૂળ ન આવતા કેરીનો પાક ખૂબ જ ઓછા પ્રમાણમાં થયો હતો। જે કેરી બચી હતી તેમાંથી મોટાભાગની કેરી વાવાઝોડામાં ખરી પડી। હાલ એક તરફ કોરોનાની મહામારીને કારણે બેરોજગારીનો ભરડો, ત્યારે ખેડૂતો આંબાના પાક પર મીટ માંડીને બેઠા હતા। પરંતુ વાવાઝોડાના પરિણામે આંબાના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે, જેથી ખેડૂતો હતાશ થયા છે। બાગાયતી પાકને પાક વીમામાં ન લેવાતા ખેડૂતોને આ પાકની નુકસાનીનું વળતર પણ મળે તેવી હાલ કોઈ આશા નથી દેખાઈ રહી। જગતના તાતને આ મુશ્કેલીમાંથી ઉગારવા રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક બાગાયતી પાકને પાક વીમાનું રક્ષણ આપવા અને રાહત પેકેજ આપવા વંથલી તાલુકા ખેડૂત હિતરક્ષક સમિતિના પ્રમુખ અજય વાણવીએ રાજ્યના મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે। વંથલી પંથકમાં બાગાયતી વિભાગ ખૂબ મોટો છે અને છેલ્લા 3-4 વર્ષથી બાગાયતી પાકમાં ખૂબ મોટા પાયે ખેડૂતોને નુકસાન થાય છે। આ વખતે પણ વાતાવરણ અનુકૂળ ન આવતા ખેડૂતોનો કે જે કેરીનો પાક છે એ નિષ્ફળ જવાના આરે હતો। જે થોડા જાજુ બચ્યું હતું એને પણ ગઈકાલે જે વાવાઝોડું અને કમોસમી વરસાદ પડ્યો એમાં એ બધું ફરી ગયું છે અને ખેડૂતોને મોટી નુકસાની ગઈ છે। મીડિયાના માધ્યમથી રાજ્ય સરકારને એક જણાવવાનું છે કે આ જે બાગાયતી વિસ્તાર છે, બાગાયતી પાક છે, એને પણ પાક વીમાના રક્ષણથી રક્ષણ કરવામાં આવે, જેથી ખેડૂતોને જે નુકસાની જાય છે એ નુકસાની ન જાય અને જે જગતનો તાત છે એને આપઘાત કરવાનો વારો ન આવે। કેરીની હાલત અત્યારે તો કેરી 90% કંઈ રહે જ નથી જાળવામાં। ગઈકાલે ભારે વરસાદને પવન થયો એમાં કોઈ અમુક કેરી રહી હતી એ ખેડૂતોને પૂરું થઈ ગયું છે અને આમે જનરલી કેરીની આવકે હતી નહીં, વાતાવરણ અનુકૂળ નહોતું અને કેરી ઓછી હતી અને એક એ ખેડૂતોને માર તો હતો જ, અધૂરામાં પૂરું આ કુદરતી આવી વિપત આવી છે કે ભારે પવન અને વરસાદથી કેરી બધી અમુક 10% ઝાડવામાં હતી એ કેરી પણ પડી ગઈ છે નીચે અને ખેડૂતની બદતર હાલત થઈ ગઈ છે। હાર્દિક વાણિયા, D9 ન્યૂઝ, વંથલી।